વિદ્યાર્થી મિત્રો, આપણે સૂચકાંક પ્રકરણની અંદર 1.3 કે જેની અંદર લાસ્ટ યર પાસે અને ફિસલના સૂચકાંક જોવાના છે એવો એક દાખલો ત્રીજો છે એ જોઈએ. આપણે નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધાર વર્ષ લઈ વર્ષ 2015 માટે લાસ્પેયર પાસે અને ફિસરનો સૂચકાંક ગણો. વસ્તુઓ આપેલી છે આપણે 6. તમે રકમ જોઈ શકો છો, ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ અને કેરોસીન. એકમ આપેલા છે તે અહીંયા સુધી આ વસ્તુનો કિલોગ્રામમાં આપેલા છે, કાપડના મીટરમાં અને કેરોસીનના લીટરમાં આપેલા છે. હવે રકમમાં એવું આપેલું છે કે વર્ષ 2014 જથ્થો અને ભાવ, અહીંયા એવું લખ્યું છે વર્ષ 2014 જથ્થો અને ભાવ, પછી વર્ષ 2015 જથ્થો અને ભાવ. તો આપણને ખબર પડી જવી જોઈએ કે વર્ષ 2014નો જથ્થો, જેને કહેશું આપણે Q0, વર્ષ 2014નો ભાવ P0. આ સંજ્ઞાઓ સમજો ખાસ. વર્ષ 2015નો જથ્થો એટલે Q1 અને વર્ષ 2015નો ભાવ એટલે P1. આ ચાર કોલમ આપણી પાસે આવી ગયા. તો હવે આના આધારે બીજા ચાર કોલમ બની શકે એ આપણે જોઈએ. તો આપણે લાસ્પેયરને શોધવા માટે જરૂર પડશે P1Q0 અને P0Q0. પાસે માટે જરૂર પડશે P1Q1 અને P0Q1. આ ત્રણેય સૂચકાંક શોધવા હોય લાસ્પેયર પાસે અને ફિશરના, ત્યારે આ ચાર સૂચકાંક, આ ચાર કોલમ છે એ આપણે જોઈએ. હવે P1 અને Q0 એ બંનેનો ગુણાકાર એટલે P1 અને Q0 પહેલું અને છેલ્લું આ કોલમનો શું કરશું આપણે ગુણાકાર એટલે 20×18 એટલે આવશે 360. પછી 10×31.25 એટલે આવશે 312.5. 10×29.50 એટલે આવશે 295. 30×6 180. 25×15 375. 18×28.80 518.4. હવે વિદ્યાર્થીઓ, આપણે આના સરવાળાની જરૂર પડશે એટલે આપણે એનો સરવાળો કરી લઈએ. જે આવશે 2040.9. હવે P0Q0 એટલે પહેલું અને બીજું આ બે કોલમનો ગુણાકાર. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે ગણતરી કરતા હોય ઉતાવળમાં આડાવડા કોલમના નામો કહી જાય ને, બરાબર ને? ગણતરી તો તમે કરવાનો છો ચાલો ગુણાકાર, પણ ત્યારે એ ધ્યાન રાખો કે અહીંયા P0Q0 છે તો આ જ બે કોલમો આવવા જોઈએ, બરાબર? આ બંનેનો ગુણાકાર 20×15 એટલે 15×30 300, 20×10 એટલે 200, 26.50×10 એટલે આવશે 265, 24.80×6 એટલે 139.80, 15×21.25 એટલે 318.75, 18×21 એટલે 378. વિદ્યાર્થીઓ, આપણાનો સરવાળો લઈએ તો 1610.25 આવશે. કેલ્ક્યુલેટર તમારે લઈને જ બેસવું, કેલ્ક્યુલેશન કરશો એટલે આટલું આવશે 1610.25. હવે વાત કરીએ P1 Q1 એટલે છેલ્લા બે કોલમ આવે P1 અને Q1, આ બંને કોલમોનો ગુણાકાર કરતા જઈએ. 30×18 એટલે 540, 31.25×15 એટલે 468.75, પછી 29.50 એને ગુણ્યા 15 એટલે 442.50, પછી 30×8 240, 25×25 એટલે 25નો વર્ગ 625, 30×28.80 એમ કરતા આવશે 864. વિદ્યાર્થીઓ, હવે આપણે આ કરી લીધું છે, શું કરશું હવે? આગળની જેમ જ સરવાળો એટલે આવશે 3180.25 આવો સરવાળો આવશે. છેલ્લું કોલમ બનાવવાનું બાકી છે હજી, P0Q1 આ વચ્ચેના બે કોલમ છે એ બંનેનો ગુણાકાર 15×30 15×45 450, પછી 20×15 15×30 એટલે 300,
26.50 ગુણ્યા 15 એટલે 357.50, પછી 24.80 ગુણ્યા 8 એટલે 198.40, 21.25 ગુણ્યા 25 એટલે 531.25 અને 21 ગુણ્યા 30 એટલે 630. આ બધાનો વિદ્યાર્થીઓ સરવાળો કરશો એટલે 25.7.15 એવો સરવાળો આવશે. હવે વિદ્યાર્થીઓ શું કરશો? તો સૌથી પહેલાં આપણે શોધવાનો છે લાસ્ટ પેયરનો સૂચકાંક. લાસ્ટ પેયરનો સૂચકાંક કે જેની સંજ્ઞા છે આઈ એલ. આઈ એલ બરાબર આપણે સૂત્રો જોયા હતા વિદ્યાર્થીઓ, આમ લખી શકાય સિગ્મા પી વન ક્યુ ઝીરો છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા 100. આની અંદર આપણે કિંમતો અપ્લાય કરીએ, આ કિંમત આવી હતી 2040.9 છેદમાં પી ઝીરો ક્યુ ઝીરો આવ્યા હતા 610.25 એને ગુણ્યા 100, જેથી કરીને તમારો સૂચકાંક આવશે 126.72 બરાબર. આ શું મળ્યું આપણને? લાસ્ટ ઇયરનો સૂચકાંક. હજી બીજો સૂચકાંક કીધો છે પાસે. આપણા શાસ્ત્રી પાસે આપ્યું એટલે આઈપી તરીકે ઓળખીએ છીએ. તો એનું સૂત્ર છે સિગ્મા પી વન ક્યુ વન છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ વન એને ગુણ્યા 100 એટલે પી વન ક્યુ વન આવ્યા હતા 3180.25 છેદમાં 2507.15 એને ગુણ્યા 100. એમ કરતા કેલ્ક્યુલેશન તમે કરશો એટલે મળશે 126.85. તો આ આપણને મળ્યો એ વિદ્યાર્થીઓ પાસેનો સૂચકાંક મળ્યો. હવે આપણે શોધશું ફિશર. ફિશરનો સૂચકાંક જે આપણે છેલ્લા લેક્ચરમાં સમજ્યા હતા કે આદર્શ સૂચકાંક છે બરાબર, એ શોધીએ. તો એ નાનું સૂત્ર લઈએ, કારણ કે આપણી પાસે બંને છે લાસ્ટ પેયર છે પાસે. નાનું સૂત્ર આવું છે આઈ એલ ગુણ્યા આઈ પી, તેની અંદર વર્ગમૂળની અંદર. તો બંનેની કિંમતો અપ્લાય કરીએ. આઈ એલ લાસ્ટ પેયરનો આવ્યો હતો 126.72, પાસેનો આવ્યો હતો 126.85. આમ કરતા આઈ એફ છે એ તમને મળશે 126.78 બરાબર. એટલે આ ત્રણે ત્રણ સૂચકાંક છે એ આપણને આ રીતે અહીંયા મળે.